મિત્રો આજે આખી દુનિયા કોરોના મહામારીના કારણે પરેશાન છે કોરોના વાયરસ આવ્યો એને લગભગ બે વર્ષ થઈ ગયા છે વૈજ્ઞાનિકો સતત આ વાયરસની વેક્સિન બનાવવા ઉપર કામ કરી રહ્યા છે પણ સફળતા હજી સુધી કોઈને પણ નથી મળી આપણા ભારતમાં હમણાં કોરોના વાયરસની બીજી લહેર ફરી વાર લાખો લોકોને પોતાની ચપેટમાં લઈ રહી છે આવા કપરા સમયમાં વૈજ્ઞાનિકોએ એક ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે આજે આખી દુનિયા કોરોના મહામારીથી એટલી ભયભીત છે કે એમને પોતાના ઘરમાં રહેવા માં પણ બીક લાગી રહી છે આવા સમયમાં વૈજ્ઞાનિકોએ કોરોના મહામારી પછી કઈ મહામારી આવશે એની પણ ખબર કાઢી લીધી છે આની સાથે સાથે એવી પણ ખબર કાઢી છે કે આ નવી મહામારી હમણાં કયા દેશમાં પણ પી રહી છે અને આ નવી મહામારી કયા જીવમાંથી ફેલશે વૈજ્ઞાનિકોએ એમ પણ જણાવ્યું છે કે કેવી રીતે આવા વાળી નવી મહામારીના સંકટને ટાળી શકાય મિત્રો આજના આ વિડીયોમાં કોરોના વાયરસ નામની આ મહામારી પછી કઈ નવી મહામારી આવી શકે છે એના ઉપર વાત કરવાના છીએ માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા ખાસ વિનંતી આજનો આ વિડીયો શરૂ કરીએ એ પહેલા તમને જણાવવા માંગીશ કે જો તમે આ ચેનલ ઉપર માહિતી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વૈજ્ઞાનિકોના અનુસાર આવાવાળી નવી મહામારી બ્રાઝિલના એમેઝોનના જંગલો અને ત્યાં રહેવાવાળા જીવો ચમકાદળ વાંદરા અને ઉંદરની પ્રજાતિઓમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસથી ફેલી શકે છે તો ચાલો જાણીએ કે વૈજ્ઞાનિકોએ પોતાની રિસર્ચમાં શું શોધ્યું છે મિત્રો બ્રાઝિલના માનવસામાં સ્થિત ફેડરલ યુનિવર્સિટી ઓફ એમેજોનાસના બાયોલોજીસ્ટ માર્સેલો ગોલ્ડો અને એમની ટીમને હમણાં એક કુલરમાંથી ત્રણ પાઇડ ટેમેરીન વાંદરાઓની લાશ મળી હતી કોણે આ કુલરની લાઇટ બંધ કરી જેના પછી વાંદરાઓ અંદર જ પડ્યા રહેવાથી મરી ગયા અને એમની એમની લાશ સડી ગઈ અને ટીમે જ્યારે આ વાંદરાઓની લાશથી સેમ્પલ લઈને ફિયો ક્રુઝ એમેઝોનિયા બાયોબેંક લઈ ગયા તો ત્યાં એમની મદદ કરવા માટે જીવવિજ્ઞાની એલેસેન્ડ્રા નાવા સામે આવી એમણે આ વાંદરાઓના સેમ્પલમાંથી પેરાસિટિક વોર્મ્સ વાયરસ અને બીજા સંક્રામક ઇન્જેકશ શોધ કરી જીવ વિજ્ઞાની એલેસાન્ડ્રા જણાવ્યું કે જેવી રીતે માણસો જંગલો ઉપર કબજો કરી રહ્યા છે એમણે જણાવ્યું કે ઠીક આવો ચીનમાં પણ થયો હતો ચીનમાંથી જે વાયરસ નીકળ્યા એમના લીધે મિડલ ઈસ્ટ સિન્ડ્રોમ ફેલ્યો ત્યાંથી જ એસ ફેલ્યો અને હમણાં ચીનથી જ કોરોના વાયરસ પણ નીકળ્યો જેના લીધે આજે આખી દુનિયામાં બે વર્ષોથી સંકટ મંડરાઈ છે છે લોકોની લગાતાર આ વાયરસના લીધે જાન જઈ રહી બ્રાઝિલના માનોસના ચારે બાજુ એમેઝનના જંગલ છે ઘણા સો કિલોમીટર સુધી ફેલેલા માનોસમાં લગભગ બાવીસ લાખ લોકો રહે છે દુનિયાભરમાં મોજુદ ચૌદસો ચમકાદળોની પ્રજાતિઓમાંથી બાર ફીસદી ખાલી એમેઝનના જંગલમાં રહે છે આના સિવાય વાંદરા અને ઉંદરોની ઘણી આવી પ્રજાતિઓ પણ અહીંયા રહે છે જેમના ઉપર વાયરસ પેથોજેન્સ અને બેક્ટેરિયા અથવા પેરાસાઇડ રહે છે અને આ ગમે ત્યારે માણસોમાં આવીને કોરોનાની જેમ જ એક મોટી મહામારીનો રૂપ લઈ શકે છે આ બધાના પાછળનું કારણ છે શહેરીકરણ સડકો બનાવવું ડેમ બનાવવા ખદાન બનાવવી અને જંગલોને નષ્ટ કરવા મિત્રો આવા બધા કારણોથી જંગલોના જીવોમાં રહેલ બેક્ટેરિયા કોરોના વાયરસની આ બીજી લહેરની ટૂંકમાં થોડીક માહિતી આપી દઉં માટે આ વિડિયો સાથે બન્યા રહેજો બે હજાર ના ફેબ્રુઆરી મહિનામાં જ્યારે એક દિવસે આખા દેશમાંથી માત્ર નવ હજાર કેસ સામે આવ્યા ત્યારે લોકોની આશા બંધાણી કે બસ હવે કોરોનાનો અંત સાવ નજીક છે પરિસ્થિતિ એટલી નોર્મલ થઈ ગઈ હતી કે તમામ પ્રકારના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા પેન્ડામિકની જગ્યાએ એન્ડામિકના નારાઓ લાગી રહ્યા હતા એટલે કે બધા લોકોને કોરોનાનો અંત નજીક દેખાઈ રહ્યો હતો લોકોએ સાવચેતી રાખવાનું છોડી દીધો માસ્ક પહેરવાનું બંધ કર્યું ફરીવાર જાહેરમાં હજારો લાખો લોકો ભેગા થવા લાગ્યા મોટા મોટા કાર્યક્રમો ફરીવાર આયોજિત થવા લાગ્યા સિનેમા હોલ સ્વિમિંગ પુલ લાયક સ્થળો તમામ જગ્યાએ લાખો લોકો ભેગા થવા લાગ્યા બે હજાર એકવીસનો માર્ચ મહિનો આવતા આવતા ફરીવાર દુનિયાઓ પર કોરોનાનો કહેર તૂટવા લાગ્યો માર્ચ આવતા આવતા કોરોનાની બીજી લહેર વધવા લાગી માર્ચ બે હજાર એકવીસના અંત સુધી કોરોના ફરીવાર ચિંતાનો વિષય બની ગયો એપ્રિલ મહિનામાં તો કોરોનાના આંકડા એટલા વધી ગયા કે બે હજાર વીસના તમામ રેકોર્ડ તૂટી ગયા હા મિત્રો

કોઈ સંસાધનો નથી દરેક જગ્યાએ હોસ્પિટલો ફૂલ છે વેન્ટિલેટર ની અછત છે બેડસ ની અછત છે અને ઓક્સિજનની પણ ભારે અછત છે શ્મશાન ક્ષેત્રમાં તો લાઈનો લાગી પડી છે બધા જ લોકો બેહાલ છે અને પ્રશ્ન કરી રહ્યા છે કે સમાપ્ત થયેલ કોરોના વાયરસ પાછો કેવી રીતે આવ્યો કોરોનાની આ બીજી લહેર આટલી ભયંકર કેમ છે અને ક્યાર સુધી આ સંકટ હજી પણ રહેવાનું છે 2020 માં જે કોરોના ની પહેલી લહેર આવી હતી એ છોકરાઓ ઉપર અસર નોતી કરતી પણ આ કોરોના વાયરસ નાના છોકરાઓ ઉપર ઝડપથી અસર કરે છે કોરોના ના હાલના સમયમાં લક્ષણો પણ અલગ છે કેટલી વાર તો એવું થાય છે કે ખબર જ નથી પડતી કે કોરોના થયો છે કે નથી થયો એટલે કે લક્ષણ દેખાતા નથી અને ઓચિંતાનો વ્યક્તિ મૃત્યુ પામે છે સાવ સાચી થિયરી ની વાત કરું તો આ કોરોનાના નવા સંસ્કરણ ઉપર ડોક્ટરો જણાવી રહ્યા છે કે અમારા પાસે એવા ઘણા દર્દીઓ આવે છે જેમને કોરોના તો છે પણ લક્ષણો નથી દેખાતા ધ્યાન આપજો મિત્રો હમણાં આપણે વાત કરી રહ્યા છીએ કે કોરોનાની આ બીજી લહેર આટલી ખતરનાક સુકામ છે સૌથી પહેલો ખતરો તો એ છે કે લક્ષણોની જાણ થાય એના પહેલા કોરોના ફેફસા સુધી પહોંચી જાય છે જ્યારે કોરોના વાયરસ ફેફસાઓ સુધી પહોંચી જાય ત્યારે દર્દીને ખબર પડે છે કે એની તબિયત સારી નથી આ ત્રીજા સ્ટેજમાં કોરોના પહોંચી જાય છે આના પછી જો કોરોના દર્દી હોસ્પિટલમાં ભરતી થાય તો પણ એની સારવાર કરવી મુશ્કેલ બની જાય છે આનાથી મૃત્યુદરનો પ્રમાણ વધી રહ્યો છે હવે સમજાયું ને કે કોરોનાની બીજી લહેર પહેલા કરતાં કેટલી ઘાતક છે પહેલા કોરોના થતા જ એક બે દિવસોમાં લક્ષણો દેખાઈ જતા હતા હવે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી જાય છે તોય પણ માન માન લક્ષણો દેખાય છે જેનાથી મૃત્યુની સંભાવના વધી જાય છે આટલા માટે કોરોનાની આ બીજી લહેર પહેલા કરતા વધારે ઘાતક સાબિત થાય છે જાણકાર લોકો જણાવી રહ્યા છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર આટલા હદે ફાટી નીકળવા પાછળ કોરોનાના નવા સ્ટ્રેન એટલે કે સ્વરૂપ અને ડબલ મ્યુટેન વાયરસ છે ડબલ મ્યુટેન વાળું કોરોના વાયરસ મૂળ યુકે થી એમ કહેવાય છે કે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં આજ નવો કોરોના સંક્રમણ ઘાતક સાબિત થઈ રહ્યો છે આ નવો સંસ્કરણ યુવા વર્ગ તેમજ બાળકો ઉપર વધારે અસર કરે છે ઘણા એવા ડોક્ટરો છે જે આ બીજી લહેરના કોરોનાને અભિસાય માની છે પહેલાના કોરોનામાં મૃત્યુઆંક એક ટકાની આજુબાજુ હતો પણ આ બીજી લહેરના નવા કોરોના સંસ્કરણમાં મૃત્યુઆંક ઝડપ થી વધી રહ્યો છે હમણાં જે કોરોના નો પ્રકોપ ફાટ્યો છે એમાં એંશી કેસો ડબલ મ્યુન્ટેન્ટ ફોર્મેટના છે જે સૌથી વધારે ઘાતક સાબિત થાય છે મિત્રો આ વિડીયો આપેલ જાણકારી તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવવા ખાસ વિનંતી અને જો અમારા આ ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને ને કરો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બે લાયકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે ધન્યવાદ